દોઢ કિલો ચાંદી તથા જર્મન ધાતુના વાસણો સાથે કુલ રૂપિયા 62,872 ના મુદ્દા માલ સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો. ભાવનગર શહેર વિસ્તારમાં ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા અંગે શકદારોની તપાસમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગધેડિયા પાસે હેડ કોન્સ્ટેબલ વનરાજ ખુમાણ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સરવૈયાને સંયુક્ત ઉપક્રમે બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર સહકારી હાટ પાસે એક ઈસમ ઉભો છે અને તેની પાસે એક શંકાસ્પદ કોથળો હોય અને તેમાં ચોરાવ ચીજ વસ્તુઓ લઈને ઉભો છે તેવી હકીકત મળતા તુરંત જ હકીકતવાળી જગ્યાએ આવતા ઉપરોક્ત બાતમીવાળો ઈસમ કોથળા સાથે ઉભેલ હોય જેથી તેને પકડી નામ સરનામું પૂછતા વિજયભાઈ હિંમતભાઈ નામ જાણવા મળ્યું હતું. મજકૂરના હાથમાં એક કાળા કલરનું પ્લાસ્ટિકનું જબલું હતું જેમાંથી ચાંદીનો ઢાળિયો વજન 1 કિલો 460 મિલીગ્રામ કિંમત રૂપિયા 60,000 એક લોખંડનો ગણેશો કિંમત રૂપિયા 20 સ્ટીલના ડબ્બા નંગ 4 કુલ રૂપિયા 800 એક સ્ટીલનું કુકર કિંમત રૂપિયા 500 જર્મન ધાતુનો ઘડો કિંમત રૂપિયા 500 જર્મન ધાતુનો પ્રાઇમસ કિંમત રૂપિયા 200 જર્મન ધાતુની થાળી કિંમત રૂપિયા 300 પિત્તળનું તપેલું કિંમત રૂપિયા 500 જર્મન ધાતુનું ગ્લાસ કિંમત રૂપિયા 50 વસ્તુઓ બાબતે બિલ આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા અને ફર્યું બોલતો હોય જેથી સદરહુ મિલકત ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતા સદરહુ મુદ્દામાલ શક પડતી મિલકત ગણી કિંમત રૂપિયા 62,872 નો મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ તપાસના કામે કબજે કરેલ અને મજકૂર સીઆરપીસી કલમ 41(1)(d) મુજબ ધોરણસર અટકાયત કરેલ અને આગળની કાર્યવાહી માટે નિલંબાક પોલીસ સ્ટેશન ભાવનગરમાં સોંપી આપેલ હતો.